એટલે એણે તરત જ નિવેદન કર્યું એના પ્રવક્તાએ સુરજેવાલાએ કે અમે એનાથી શેડો ફાડીએ છીએ. હવે તમે અઠવાડિયામાં 4 વખત શેડા ફાડવાનું જ કામ કરો છો. હાડી લીરા લીરા થઈ ગઈ શેડા ફાડી ફાડીને, પહેર્યા જેવી નથી રહી. હવે શેડા કેટલીક વખત ફડાય. મણિશંકર અય્યર બોલ્યો તો કે શેડો ફેર્યો. એવા કેટલાય છે એના 12-13 નામ છે એના આવા શેડા ફાડવાના કાર્યક્રમમાં. કોંગ્રેસ પાર્ટીમાં અગર દાનત હોય અને એને એમ લાગતું હોય કે આ નિવેદનો ખરેખર ખોટા અને ખરાબ કર્યા છે, દેશની સુરક્ષા સાથે ચેડા કરે એવા છે, દેશના જવાનોનું મનોબળ તોડે એવા છે, તો પાર્ટીમાંથી કાઢી મૂકો, ખબર પડે કેટલું પાણી છે પાર્ટીમાં. હાર્ટ એટેક આવે ને કોઈ દર્દીને તો એ આમ ગડથોલિયા ખાઈ જાય. હું એનું વર્ણન સરસ કરી શકું એમ છું, પણ મારે કરીને તમારી રસવૃત્તિમાં ભંગ નથી કરવો. એવું કરુણ થઈ જાય ને આખું વાતાવરણ, આપણે ટાણે એવી ક્યાં કાંઈ માંડવી અહીંયા. હા, કારણ નહીતર મને આવ્યો છે એટલે હું એક્ઝેક્ટ વર્ણન કરી શકું એમ શું થાય એમ, ક્યાંથી હબાકો ઉપડે એ. પણ જે પેશન્ટને એટેક આવ્યો હોય ને એને પીડા બહુ થતી હોય તો આપણે ડૉક્ટરને કહીએ કે ભાઈ દર્દી થોડોક વધારે મુશ્કેલીમાં છે, કંઈક કરો ને, એટલે ડૉક્ટર એક ઇન્જેક્શન મારે એટલે એ આંચકા ખાતો બંધ થઈ જાય. એવી દવાઓ છે, એની પીડા બંધ થઈ જાય એવી દવાઓ છે, એટલે એની તો સારવાર થાય, એની બધી વિધિ પણ થાય. પણ ડૉક્ટર એ દર્દીને બચાવી લે, એનું એટેકમાંથી એને હમો કરી નાખે, પણ પછી જે બિલ મોકલે ને તો એની હારે જે એનું કુટુંબવાળા આવ્યો હોય ને એની ઉપર બીજો એટેક આવે. એની કોઈ ચર્ચા નહોતું કરતું. અને 1.5 લાખ, 2 લાખ, 2.5 લાખ બધું લાખ સિવાય એમાં કંઈ આવે જ નહીં. એવું કોઈ દી તમે સાંભળ્યું છે કે હાર્ટ એટેકનું પેશન્ટ આવ્યું ને 700-800 નો ખર્ચો થયો? એવું એમાં ન આવે, એમાં એ બધું લાખ ઉપર જ આવે. અને એ પેશન્ટની હારે જે ગયા હોય એની જે મજબૂરી ને મુશ્કેલી હોય, હું તમારી સાથે ખુલ્લામાં મને એકરાર કરવામાં કોઈ પણ જાતનો સંકોચ નથી. મારી ઉપર એવા ફોન આવેલા છે કે સાહેબ આ દવાખાનાનું બિલ 2.5 લાખનું આવ્યું, અમને જો ખબર હોત તો અમે દાખલ જ ન થાય. એવું એના દર્દીની સાથે આવેલા લોકો કહે છે. અમને તો કે ફલાણા ભાઈ આ હોસ્પિટલ સારું છે એમ કહીને ઉતાવળમાં લઈ ગયા ને ત્યારે તો કંઈ કે અમારી તો સાનભાન હતી નહીં, વહેલી હવાર હતી ને કોઈ હતું નહીં, એ આવ્યા લઈ ગયા. 2.5 લાખ આવવાનું બિલ આવ્યું ત્યારે અમને ખબર પડી. હવે આમાં કાંઈક રસ્તો કાઢો એટલે આપણે વળી પૂછી માં કાર્ડ છે કે આવું કાંઈ છે કે તેવું છે, કાંઈ બીજી રીતે મદદ થતી હોય તો કરવાની કોશિશ કરીએ, પણ એમાંથી બહુ મોટો ફાયદો મળી શકતો નહોતો. સાહેબ આ સામાન્ય માણસોની આ પીડામાં કોઈ રાજકીય નેતાએ આ પીડાને અનુભવી અને મદદ કરવાની કોશિશ કરી હોય તો એ નેતાનું નામ નરેન્દ્ર મોદી છે મિત્રો. સાહેબ દેશના 10 કરોડ પરિવારોના નામ લખીને 50 કરોડ જેટલી આબાદીને 5 લાખ રૂપિયા જેટલી આર્થિક મદદ કોઈ પણ પ્રકારની ગંભીર બીમારીમાં આપવા માટેનો નિર્ણય કર્યો આયુષ્યમાન યોજનાના લાભ તરે. આજે હું અહીં તમારી સાથે ભાષણ કરું છું ને ત્યાં સુધીમાં 50 લાખ કરતા વધારે લોકોએ આનો લાભ લઈ લીધો, લઈ લે છે. કારણ કે આની તો કંઈ એવું તો કંઈ ન હોય કે અગાઉથી નોટિસ આવે છે કે ભાઈ આવતી હાથમે તમારા ઘરમાં એટેકનો વારો આવવાનો છે, તો કોઈક વ્યવસ્થા કરી નાખે. આ તો ગમે ત્યારે વહેલી હવારે ઉપાડે. આવી પાયાની ચીજોમાં કલ્પના કરો કે કોઈ કોઈ પેશન્ટને દવાખાને લઈ જવાનું કોઈ માણસના ભાગમાં આવ્યું હોય અને એને એ પરિવારની ઉપર આવી લાખોનો બોજ આવી પડ્યો હોય અને ત્યારે એને કોઈ રાજકીય રીતે એને ખબર પડે કે અમારી તો અહીંયા સારવાર એમનેમ થવાની છે, એના એને એના એના મનમાંથી કેટલી બધી દુઆ નીકળતી છે એ વિચાર કરો, તમને ખ્યાલ આવે. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને મારી વિનંતી છે કે આવા લાભાર્થીઓને મળી અને એક વખત જય શ્રી કૃષ્ણ કરવા જજો, તમારી ઉપર ઈ વારી જાય. આ પાયાનો ફેરફાર થઈ ગયો, નહીતર આવી કોઈ આપણે દવાખાનાને લગતી આવી કોઈ સારવાર આપણા દેશમાં આપણે વિચારી જ નહોતી. આ 108 મોદી સાહેબ આપણને અહીં દેતા ગયા, નકે અહીંયા ક્યાં આપણી પાસે 108 ને એવું કાંઈ હતું? ફોન કરો અને ગાડી આવે ભારતમાં, ફોન કરો લેણાવાળા આવે, ગાડી નો આવે. આવું ક્યાંય આપણે સાંભળ્યું જ નહોતું. તમારે તો એવું અમેરિકા વાળા રે વ્યવહાર જાજો, પરદેશમાં તમારા ગામના ઘણા એના વિસ્તારના લોકો એટલે એ બધા એવી વાતો કરતા હોય. ન્યામ ગાડી કોઈક ત્રાહી પાર્ક કરીને ગયું હોય ને
એમાં કોક ફોન કરે તો ગાડી ઉપાડી જાય, છોકરો ફોન કરે તો બાપાને આવીને પોલીસ પકડી જાય. એટલે છોકરા નહીં મરાય નહીં અહીંયા તો. આપણા અમારા બાજુના બાપ દીકરાને કાંઈક વાંધો પડ્યો છે તે છોકરાને ફોહ લાવીને ભારત ફરવા લેવા, અને મુંબઈ ઉતર્યા એટલે છોકરો કેદુનો એને તાણ કરી કે બાપુજી અત્યારે ઓચિંતાના શું એમ ભારત, તમે કોઈ તહેવાર નથી, કાંઈ આપણા કુટુંબમાં કાંઈ પ્રસંગ નથી. તો કે બસ મને એવો ઉમંગ જ આવ્યો છે કે ભારતમાં તને આપણા દેહમાં ફેરવવો છે એમ. મુંબઈ ઉતરીને બારા નીકળ્યા ને બાપુજી ફરીથી છોકરો પાછો વાંહે લઈ ગયો, કયો પપ્પા કયો ને શું હતું એમ, કે ખાસ અહીંયા ડેડ મને અહીંયા લઈ આવ્યા. એરપોર્ટમાંથી બહાર નીકળ્યો ને બે લાફા નહીં ગયા આપણે ભગવાન ને પ્રાર્થના કરીએ કે કોઈના જીવનમાં એનો ઉપયોગ કરવાની તક માં આશા પૂરા કોઈને ન આપે, પણ ના કરે નારાયણ અને કોઈકને અજુગતું આવી પડે તો આજે આપણી પાસે સાધન છે. 108 નંબર તમે ડાયલ કરો. હું તો દાવા સાથે કહું છું મિત્રો, જેમને આ ઘટના બનતી હોય ને, જ્યાં કોઈ સાક્ષી થવાનો તક મળે ને, તો 108 ને નંબરને ડાયલ કરવું ને 1 એના હગાને ડાયલ કરવું. હું દાવા સાથે કહું છું કે 10 માંથી 9 જગ્યાએ એના હગાની પહેલા આપણી 108 આવીને ઊભી રહેશે. આવડા મોટા ફેરફાર કર્યા પણ હવે અમારે કઠણાઈ કયો કે જે કયો, કમનસીબે કોંગ્રેસ પાર્ટી વિરોધ પક્ષ છે એટલે કે વિકાસ ગાંડો છે. એને સમજાવવું કેમ કે આ અમે કર્યું છે, આમાં તમારો કોઈ ભાગ લાગ નથી, આ હુવાંગ અમારી જ યોજનાઓ છે. હું જેટલી વાત કરું છું એમાં કોંગ્રેસને કાંઈ નાવાની જોવાનો સંબંધ નથી. અને અમે ન કર્યું હોય એમ તમે માનતા હો તો મેં તો બધા હાટુ માતાજીને પ્રાર્થના કરી છે કોઈને કાંઈ ન થાય, પણ કોઈ કોંગ્રેસીને કાંઈ થાય તો 108 ને ફોન ન કરતા, એમાં અમે કાંઈ કર્યું નથી. હાંડિયા ગાડી મગાવીજો, પહેલા એ જ જાતિ હતી ને, હે બાટલો સડે જાય ને હાંડીયો રજકો ખાતો જાય ને, જ્યારે પૂગવું હોય પૂગે. દેશના સમાજ જીવનમાં અદભુત પરિવર્તન લાવવાનો પુરુષાર્થ નરેન્દ્રભાઈ કર્યો. સાહેબ હું તમને કેટલા દાખલાઓ આપું, નરેન્દ્રભાઈ વડાપ્રધાન થયા અને બધા વિભાગોને વડાપ્રધાન તરીકે જોતા હતા કે આ વિભાગમાં શું છે કેમ છે એનો સ્વભાવ, એટલે એક પછી એક વિભાગને જોતા. તેમાં ઇલેક્ટ્રિક વિભાગ જોવાનું શરૂ કર્યો, નહીં એનો શોખનો વિષય, કારણ કે અહીંયા 24 કલાક વીજળી આપણા રાજ્યમાં નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી હતા ત્યારે પહેલી વખત આવી. ત્યાર પહેલા 24 કલાક વીજળી અપાય એવો વિચાર પણ કોઈને નહોતો આવ્યો અને માગણીએ કોઈ નહોતા કરતા. આપણું પાછું સામે એવું જ છે સરસ, આપણે બધું ચલાવી લેવાના મતના જ છીએ. આપણે કોઈ માગણી નહોતી કરી કે આપણને 24 કલાક વીજળી આપજો. આપણે વધુમાં વધુ એવું કહેતા વાળુટાણે ન જાય એવું કરો તો બહુ સારા, આટલી આપણી માગણી હતી. તો એ નરેન્દ્રભાઈ વીજળીનું હિન્દુસ્તાનનું એકાઉન્ટ જોતા હતા ત્યારે એને ખબર પડી કે 2014માં 18,000 ગામડા હિન્દુસ્તાનના એવા હતા કે ત્યાં વીજળી જ નથી, થાંભલો જ નથી. 18,000 ગામ, 18,000 ગામ એટલે આખું ગુજરાત કહેવાય આપણું, એટલું 2014માં અંધારામાં હતા. હું ઉત્તરપ્રદેશના એક કોઈ વિસ્તારમાં કાર્યક્રમમાં જતો હતો, બીજા કામમાં, અમારા ખેતીવાડી ખાતાનો કોઈ પ્રોગ્રામ હતો એમાં જતો હતો. તે ગામના પાદરમાંથી નીકળ્યા તો આખું ગામ બહારું, બૈરાઓ, છોકરાઓ, ગલઢેરાઓ, એટલે આમ આપણને જોઈને દ્રશ્યથી જ ખબર પડી જાય કે ગામમાં કોઈ નહીં હોય, બધા રોડ ઉપર જ હતા. તમે એને પૂછ્યું, મેં કીધું શું જલસો છે આવડો મોટો, આખું ગામ બારું છે, કોઈ સાધુ પધાર્યા છે કે કાંઈ ઉત્સવ છે કે શું છે? ત્યારે અમે ઊભા રાખ્યા ત્યારે એણે લોકોએ, ત્યાંના ગામના લોકોએ અમારે સાથે જે હતા એની યારે વાત કરતાં કરતાં જણાવ્યું કે અમારા ગામમાં વીજળીના થાંભલા આવે છે, એટલે જોવા બધા એવા છે કે આ થાંભલામાં કેમ વીજળી આવતી છે અને પછી ત્યાંથી આપણી ઘેરે કેમ આવશે. 2014ના આ દ્રશ્યો છે મિત્રો. આજે હું વિનોદ ચાવડાને મત આપો એમ કહેવા માટે તમારી વચ્ચે આવ્યો છું ત્યારે મિત્રો
હું નરેન્દ્રભાઈ મોદીની સરકારના મંત્રીમંડળના એક મંત્રી તરીકે ગર્વ સાથે કહી શકું, આજ હિન્દુસ્તાનનું એક પણ ગામ એવું નથી કે જેમાં વીજળી નથી. 2019 ત્યારે ભારત હવે દુનિયાની સામે એમ બોલી શકે કે અમારું વીજળીકરણનું કામ પૂરું થયું આ 2019માં, અને છતાં કોંગ્રેસના આગેવાનો નરેન્દ્ર મોદીનો હિસાબ માગે છે. હિસાબ તમે આપો, અટાણ સુધી તમે ક્યાં પાણી વાળતા હતા? આ ધોરિયા જાતા હતા કેણી કોઈ? આજે આ ઘટનાઓ બને છે. અને આવી રીતે નરેન્દ્રભાઈ આરોગ્યના ક્ષેત્રમાં હોય, ગામડાના ક્ષેત્રમાં હોય, ખેડૂતના ક્ષેત્રમાં હોય, જે પ્રકારે કામ કરી રહ્યા છે, તો આંકડીએ ભીડી ગયા બધા. મોદી કાઢો, સમજી શકાય એવી વાત છે કે વડાપ્રધાન થવું હોય તો કોઈ ખાલી કરે તો થવાય ને? એટલે આમ વાત એની વ્યવહારિક છે, પણ કોને થવું છે નથી કહેતા. વડાપ્રધાન મોદીને કાઢો, પણ બિહારવાનો કોને એનું નામ કાઢો તો આ લોકોને ખબર પડે કે એને બિહારવા જેવો છે કે નહીં. આપણે દીકરી દેવી હોય તો એ ખાનદાન જોઈ છે ને, પેલા કન્યાદાન કરતા પહેલા ખાનદાન જોવાનો રિવાજ છે. તો મતદાન તો કન્યાદાન કરતા કિંમતી છે, ખાનદાન જોયા વગર આંખું મિશીન ક્યાંય શીકા મરાય? હામે ખાનદાન છે જ નહીં. લોકશાહીમાં તમામ વ્યક્તિગત કુટુંબની પેઢીઓ હાલે છે. તમામ પાર્ટીઓમાં ડાબેરીઓને બાદ કરતા બધા જ એના વ્યક્તિગત કુટુંબો હાલે છે. પછી એ ગમે તે પાર્ટી તમે ઉઠાવી લો, એને ઘરની પેઢીઓ જ હાલે છે. સપા વાળા એ તો એવી સગવડતા કરી છે કે ટિકિટ એના કુટુંબને જ દેવાની, બાકી પાર્ટી હકાવવાની. 50 જણા એના હગાવાલામાં ટિકિટો છે, એના અંગત પરિવારમાં. આવી જ બધી પાર્ટીઓ છે. મિત્રો, વંશવાદની લોકશાહીમાંથી નાબૂદી કરવા માટેની એકમાત્ર દવા ભારતીય જનતા પાર્ટી. આની સામે નેતા વગરની ટીમ, નિયત વગરની ટીમ, નીતિ વગરની ટીમ, માત્ર મોદીને કાઢો. એટલા માટે ચૂંટણી લડનારાઓને ઓળખીને એનું સ્થાન બતાવજો. સ્થાન બતાવજો એટલું જ નહીં, એને થોડાક સુધારવાની પણ જરૂર છે. એટલા માટે મિત્રો, તમે તો બધા સરહદી જિલ્લાના નાગરિકો છો, એટલે તમને સરહદની કેટલીક પીડાને તો તમે અનુભવ પણ કરી શકો, અને અન્ય પ્રાંતના નાગરિકો કરતા તમે વધારે સારી રીતે સમજી પણ શકો. સરહદની પાર આતંકવાદીઓની સામે લડવા આપણા જે જવાનો જાય, માથે કફન બાંધીને મોતને મુઠ્ઠીમાં લઈને જાનની બાજી લગાવનારા એ જવાન મર્દોની માતાઓને વંદન કરાય, એના પુરાવાઓ ના મગાય. સર્જિકલ સ્ટ્રાઇક કરવા વાળાના પુરાવા માંગો છો, અને એ તમે અમેરિકામાં પીડ્યા પીડ્યા. તમે કોંગ્રેસના સલાહકાર છો એટલે તમને આવા પુરાવા માંગવાનો અધિકાર છે. ત્યાં અમેરિકામાં તમારા બંગલામાં 12 વાગે લાઈટ વહી જાય ને, અડધો કલાક નો આવ્યો હોય ને તો પથારીમાં ભેજ આવી જાય. અને સરહદ પાર જઈને આતંકવાદીઓ સાથે બાખડે આપણા જવાનો, એના પુરાવા માંગો છો? અને આવું નિવેદન આવ્યું ને, એટલે અત્યારે તો આ જવાનડા છે ને એ બધા સોશિયલ મીડિયામાં ખૂબ એની ધોલાઈ કરી નાખી. એટલે કોંગ્રેસને સમજાણું, કાં તો લાપસીને બદલે થુલ્લું થઈ ગયું છે. પાર્ટી લુચ્ચી બહુ. ને એણે તરત જ નિવેદન કર્યું એના પ્રવક્તાએ સુરજેવાલાએ કે અમે એનીથી શેડો ફાડીએ છીએ. હવે તમે અઠવાડિયે 4 વખત શેડા ફાડવાનું જ કામ કરો છો. હાડી લીરા લીરા થઈ ગઈ શેડા ફાડી ફાડીને, પહેર્યા જેવી નથી રહી. હવે શેડા કેટલીક વખત ફડાય? મણિશંકર અય્યર બોલ્યો તો કે શેડો ફેડ્યો. એવા કેટલાય છે એના, 12-13 નામ છે એના આવા શેડા ફાડવાના કાર્યક્રમમાં. કોંગ્રેસ પાર્ટીમાં અગર દાનત હોય અને એને એમ લાગતું હોય કે આ નિવેદનો ખરેખર ખોટા અને ખરાબ કર્યા છે, દેશની સુરક્ષા સાથે ચેડા કરે એવા છે, દેશના જવાનોનું મનોબળ તોડે એવા છે, તો પાર્ટીમાંથી કાઢી મૂકો, ખબર પડે કેટલું પાણી છે પાર્ટીમાં.
ઈ તેવડ નથી, શેડો ફાડે હાંજે પાછા ભેગા. મિત્રો, એમને પાઠ ભણાવવા માટે આ વખતની 23મી તારીખે આતંકવાદીઓની માથે જેમ દાજ કાઢે છે ને આપણા જવાનો, એવી મતદાનમાં મતપેટી ઉપર તમે દાજ કાઢો એવી વિનંતી કરવા માટે. આપણે સરહદે લડવા નથી જવાના, ને લડવા જવાની જરૂર નથી. દેશના જવાનો જે પ્રકારની પરિસ્થિતિ ઊભી થશે એની સાથે ભરી પીવે એવા જવા મર્દો દેશની સરહદ ઉપર 24 કલાક ખડા છે. પણ એનું મનોબળ તોડનારાઓ જે છે એને માટે આપણે અહીંયા જવાબ આપી શકીએ, આપણા બૂથમાં આપી શકીએ, આપણી મતપેટીમાં આપી શકીએ. તમને મારી આ વાત વ્યાજબી લાગતી હોય મિત્રો, તો મનમાં ગાંઠ મારીને અહીંથી નીકળજો કે હું 5, 25, 50 લોકોને મત નખાવીશ અને મતદાન કરે ત્યાં સુધી હું એમની પાછળ રહીશ. એટલું જ કરવાનું છે આપણે. મત કોઈ પડ્યો ના રે એની આપણે કાળજી રાખીએ. હવે થોડાક દિવસો છે આપણી પાસે, ત્યારે વિનોદભાઈ ચાવડા ઈ કેટલા ગામમાં આવે, કેટલા ગામમાં ના આવે, આપણને રૂબરૂ મળ્યા, આપણને રૂબરૂ ન મળ્યા. હું એમના વતી આપ સૌને વિનંતી કરવા માટે આવ્યો છું કે નરેન્દ્રભાઈ મોદીના હાથ મજબૂત કરવા માટે વિનોદભાઈ ચાવડાને વધારે મત સાથે, અગાઉ જીત્યા ન હોય કચ્છમાં ક્યારે એવી બહુમતી સાથે દિલ્હી મોકલો. સાહેબ, દુનિયામાં મોદી સાહેબ આવ્યા પછી ભારતનું ચિત્ર બદલી ગયું છે સાહેબ. માત્ર અમેરિકા, ચીન અને રશિયા આ 3 દેશ જે કરી શકતા હતા ને એ જ પ્રકારનું કર્તવ્ય હિન્દુસ્તાનના વૈજ્ઞાનિકોએ પણ કરીને દેખાડ્યું. 300 કિલોમીટર દૂર ઉપગ્રહને ઉડાડી દીધો. આ સમાચાર નરેન્દ્રભાઈએ દેશને આપ્યા, વૈજ્ઞાનિકોની પીઠ થપથપાવી, તો કોંગ્રેસના એક નેતા કે આ તો ક્યારનું આપણી પાસે હતું, આપણે એને ખાનગી રાખતા હતા. બોલો, કેવા અદ્ભુત લોકો છે. આમાં હું ખાનગી રાખવા જેવું હતું? આ કોઈ શરમાવા જેવી ચીજ હતી? આનાથી કોઈ આપણી આબરૂ ઘટી જાય એવી કોઈ ચીજ હતી? અને આ જાહેર થાય તો દેશને શું નુકસાન થવાનું હતું? એવું નહોતું મિત્રો, ખાનગી નહોતા રાખતા. પણ આ જ્યાં 300 કિલોમીટર દૂર જે ઉપગ્રહને ટાર્ગેટ બનાવ્યો હતો, આ આખી ઘટના 3 મિનિટમાં પૂરી થઈ હતી. 3 મિનિટ, માત્ર 3 જ મિનિટ, અહીંથી બટન દબાવ્યું 3 મિનિટ પૂરી થાય એ પહેલા પેલો ઉપગ્રહને શૂટઆઉટ થઈ ગયો હતો. હવે 3 મિનિટમાં ક્યાંક સહેજ આગુ પાછું હલી ગયું હોય ને બીજો ઉપગ્રહ ઉડી ગયો હોય તો આખો દેશ નરેન્દ્ર મોદીની વાહે પડી જાય, એની રાજકીય કારકિર્દી ખતમ કરી નાખે એવી ડર રેખા સિવાય વૈજ્ઞાનિકો ઉપર અને દેશના જવાનો ઉપરના ભરોસાને કારણે એમણે હિંમતથી આ નિર્ણય કર્યો હતો. તમારે એવું ન નિવેદન કરાય કે અમે ખાનગી રાખ્યું હતું, તમારે એવું કહેવું જોઈએ કે અમારામાં તેવડ નહોતી આવો ઓર્ડર આપવાની. આ પ્રકારનું જ્યારે માહોલ છે મિત્રો ત્યારે, અને કચ્છ અને નરેન્દ્રભાઈ મોદી, મને નથી લાગતું કે દેશનો કોઈ જિલ્લો નરેન્દ્રભાઈની સાથે આટલો નજીકથી જોડાયેલો હોય એવો એકમાત્ર જિલ્લો એનું નામ કચ્છ છે. એમાં જ્યારે આપ સૌને નરેન્દ્રભાઈને પુનશ્ચ વડાપ્રધાન બનાવવા માટેની ચૂંટણી ચાલી રહી છે, એવામાં મતદાન કરવાની તક મળી છે, ત્યારે 23 તારીખ સુધી આપ સૌ સજાગતાપૂર્વક જાગતા રહેજો. આપણા બૂથની અંદર કોઈ અફવા ન ફેલાવી જાય, આપણા બૂથની અંદર કોઈ અપપ્રચાર ન કરી જાય, અને આપણા મત કોઈ પડ્યા ન રહે એવી કાળજી સાથે આપ સૌ 23મી તારીખે મતદાન કરી વિનોદભાઈને દિલ્હી મોકલો એવી વિનંતી સાથે વિરમુચું. વંદે માતરમ. ખૂબ ખૂબ આભાર. 10 મિનિટ રિક્વેસ્ટ છે, વિશેષ સન્માન. મહિલા મોરચા નખત્રાણાને વિનંતી કે તેઓ રૂપાલા સાહેબનું સન્માન. 6000 રૂપિયા ભારત સરકારના ખાતામાં નરેન્દ્રભાઈ મોદી નાખે છે એવા સમાચાર રાહુલભાઈને કોઈ આપ્યા, ગુસ્સો થઈ ગયો, મગજ હટી ગયો. જુવાન આદમી છે, ખીજાઈને જાહેર કરી દીધું કે એને 6000 આપે છે, આપણે 72000 આપીશું.
ભાઈ આ ચૂંટણી છે એ તો કાલ થઈ રહે, આવા આંચકા ન મરે. કાંક સમજીને વાત કરો, કાંક વ્યવહારિક વાત કરો, કોને દેવાના છે. તો એ કાંઈ નક્કી નહીં, સૌથી ગરીબમાં ગરીબ હોય એ. હવે એવું ક્યાંય લિસ્ટ છે આપણા ગામમાં સૌથી ગરીબમાં ગરીબ છેલ્લા 20 કોણ છે એવું લિસ્ટ છે? બીપીએલમાં ટ્રેક્ટરવાળા હોય ને ટ્રેક્ટર વગરના બીપીએલમાં તમારે દેવા જ કોને એ કાંઈક નક્કી કરજો. સૌ કોણ તમે? હા અટકળે આંક્યા રાખવાનો હિન્દુસ્તાન તમે 60 વર્ષ આમ જ આંક્યો અને હજી તમે એવા ને એવા. એટલે 72,000 કરોડનું એના એક આગેવાન સમજાવતા હતા ટીવી ઉપર રાત્રે ડિબેટમાં, એમાંથી મને સમજાણું થોડુંક એટલે તમારી અરે શેર કરું. એ કે અમારા નેતાએ સમજણપૂર્વક આ યોજના મૂકી છે, 12,000 રૂપિયા અમે આપશું, પણ એ એવા લોકોને આપીશું કે એની જે આવક હોય એ એમાંથી બાદ કરશું ને એમાંથી જેટલા ઘટે એટલા આપશું, એને 12,000 થઈ જાય એવું કરી દઈશું. તો મેં કીધું ઓછામાં ઓછી કોની હોય? તો એટલા મનરેગામાં જે દાડીએ જતા હોય એની હોય, કામ કર્યા વગરના જે 300 રૂપિયા લે છે અને એના 10,000 રૂપિયા થાય. એટલે 10,000 ગણવાના અને એમાંથી હવે 12,000માંથી બાદ કરવાના, એટલે 2,000 વધે, એટલે 2,000 લખાવીને 72,000 વાળો વાયદો પાડ્યો તો એમ ગણાવવાનું છે. એટલે અત્યારથી જ આવી સ્કીમો સાથે આ પાર્ટી જ્યારે મેદાનમાં આવી છે ત્યારે મિત્રો નરેન્દ્રભાઈ મોદીએ જે ફેરફાર કર્યા, મેં તમને કિસ્સો આપ્યો કે આ સરપંચોને મેં આટલી રકમ આપી, ખેડૂતોને આટલી રકમ એના ડાયરેક્ટ ખાતામાં આપી, 100 રૂપિયા રાજ્ય સરકારના કે કેન્દ્ર સરકારના એ જો આપણે વસૂલ કરવા જવાના હોય ને તો કોંગ્રેસનું રાજ હાલતું ને ત્યાં સુધીનો જૂનો અનુભવ હશે જે લોકોને એને કહું, એ વખતનું માપ હતું 100 રૂપિયા દીઠ 2 જોડી સંપલ જોઈ ગહાવાના, તે 100 રૂપિયા આપણા ખાતામાં આવે. એને બદલે 1 મિનિટમાં ડાયરેક્ટ બેનિફિટમાં ટ્રાન્સફર થાય. મિત્રો આ ડાયરેક્ટ બેનિફિટવાળો જે નિયમ નરેન્દ્રભાઈ લેવા છે ને, આધાર કાર્ડ, બેંકનું ખાતું અને એ બેનું કનેક્શન જોડે ને પૈસા જેના ભાગના હોય એના ભાગમાં વ્યાજે આ યોજના શરૂ કરી, એને કારણે વાસણભાઈ 1 કરોડ ખાતા એવા મળ્યા જેના ખાતામાં આ સબસિડીઓ જતી હતી. એ કોઈ હતા જ નહીં, એનો જન્મ જ નહોતો થયો. 1 કરોડ એકાઉન્ટ એવા નીકળ્યા. એમાં આશ્ચર્ય તમને એવી વાતનું થશે, વિધવાઓના એકાઉન્ટમાં એવું જતું હતું. બોલો, જન્મી જ ન હોય એના લગ્ન થઈ ગયા, વિધવાઈ થઈ ગઈ અને એનામ સબસિડી જતી. નિશાળમાં ભણતા ન હોય ને સ્કૂલની સ્કોલરશીપ જતી. હવે આ 1 કરોડ એકાઉન્ટના 1,00,000 કરોડ રૂપિયા માત્ર આ નિર્ણય આધાર વાળો નિર્ણય નરેન્દ્રભાઈએ કર્યો એને કારણે ભારત સરકારની તિજોરીમાં 1,00,000 કરોડ રૂપિયા બચી ગયા. હવે આ જાતા હતા એ ક્યાંક તો જાતા જ છે, એ કોઈ એવું નથી કીધું કે અમારે નહીં આવતા હતા, એના કોઈ નામ નથી લખાવતું કે આમાં અમારું નામ હાલતું હતું, આમાં હમણાં બૂચ માર્યું કોકે, એ કોઈ કહેતા નથી. હવે આજે 1 કરોડ નામ પકડાણા, 1,00,000 કરોડ રૂપિયા જ્યાં જાતા હતા એ નરેન્દ્ર મોદી જિંદાબાદ બોલવાના છે. હવે આપણે આ ધ્યાન રાખવું પડે, જો આપણે ધ્યાન ન રાખીએ તો આ વ્યવસ્થા તો હતી જ, આવડી મોટી વ્યવસ્થાની અંદર ફેરફાર કરવા માટેનો પ્રયાસ નરેન્દ્રભાઈ કરી રહ્યા છે, એને ટેકો આપવાનો ટાઈમ એટલે 23મી તારીખે કમળના નિશાન ઉપર બટન દબાવવાનું છે. એના માટે આપણે કામ કરવાનું છે. મિત્રો આવા અસંખ્ય પગલાઓ લીધા સાહેબ, આપણે હાજા માંદા થતા કોણ આપણો ભાવ પૂછતું હતું? પાટિયા ભીહાણા એવું આપણે ગામડામાં કહેતા, સાતીન પાટિયા ભીહાણા, ને ફાળિયા ગરમ કરી કરીને શેકે, કલાકમાં હુકાઈ જાય પછી બાળી દે, અને ભાઈ બેઠા હોય ખરેખર ત્યાં વાતો કરે કે સાતીન પાટિયા ભીહાણા, માતાજીનો રથ ફરી ગયો. આમ કેટલાય બાળી દીધા ને, કોઈ ભાવ નહોતું પૂછતું. હવે દવાખાના છે, તપાસું થઈ એટલે બધું આવ્યું કે આમાં એટેક આવ્યો હતો, ભલે એક નળી બંધ નીકળી ને 80% બ્લોકેજ આવ્યું ને એવું બધું હવે આપણને આવી બધી ખબર પડવા માંડી, નકર તો આવી કઈ ખબર નહોતી. પણ હવે જે પ્રોબ્લેમ આવ્યો તો એ કોઈ રાજકીય નેતાએ અત્યાર સુધીમાં વિચાર્યો નહોતો મિત્રો.